મિત્રો હું સતીશ રાઠોડ આપ સૌ રિવિઝન લેક્ચર ની અંદર આવે સૌ સ્વાગત કરું છું તો રિવિઝન લેક્ચર ની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ પેપર સ્ટાઇલ રિવિઝન માટે તમને પેપર જે પૂછાવવાનું છે એ બે ભાગ ની અંદર પૂછાવવાનું છે જેમની અંદર સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ આવા બે ભાગ ની અંદર પેપર પૂછાવવાનું છે જેમની પેપર સ્ટાઇલ અહીંયા તમે બોર્ડ ઉપર જોઈ શકો છો છતાં પણ એમને તમને છે એ સમજાવી દઉં તો ઓબ્જેક્ટિવની અંદર ખાસ કરીને આપણે પહેલી વાત કરીએ છીએ ઓબ્જેક્ટિવ પેપર તો જે ઓબ્જેક્ટની અંદર ખાસ કરીને તમને એમાં છે એ નીચે ઓબ્જેક્ટ આપેલા હોય તો એમની અંદર વિકલ્પ છ માર્કની અંદર પૂછા છે જે છ એ છ આ બધા વિકલ્પ જે છે એ તમારે ફરજિયાત આમની અંદર કોઈ ઓપ્શન અથવા અથવાની અંદર પ્રશ્ન આપેલા નથી એટલે જેટલા પ્રશ્ન આપેલા હોય એટલા બધા જ ફરજિયાતપણે ટીક કરવાના રહેશે જેમની અંદર વિકલ્પ છ હશે ખાલી જગ્યા ચાર હશે જેમની અંદર ઉપરના ભાગમાં તમને બ્રેકેટ આપેલું હશે એ બ્રેકેટની અંદર ખાલી જગ્યાના જવાબ આડાઅવળા હશે એમાંથી શોધી અને નીચે તમારે એ બી સી કે ડી સ્વરૂપની અંદર હશે એ તમારે સિલેક્ટ કરવાના રહેશે તો ખાલી જગ્યા આ રીતે રહેશે ત્યારબાદ ખરા ખોટા ત્રણ હશે ત્રણ માર્કના ત્રણ ખરા ખોટા જેમની અંદર નીચે બે ઓપ્શન હશે ખરું અને ખોટું તો એ ઓપ્શન તમારે જે છે એ પસંદ કરવાના રહેશે ત્યારબાદ જોડકા જોડો ત્રણ માર્કના હશે ત્રણ અવિભાગમાં ત્રણ બ વિભાગમાં અને નીચે ઓપ્શન આપેલા હશે કે એકની સામે બે એ બેની સામે બી તો એવા ઓપ્શન આપેલા હશે તો એમાંથી એ બી સી કે ડી એ ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે જે સાચો હશે એ સિલેક્ટ કરવાનું અને ત્યારબાદ એક શબ્દની અંદર પ્રશ્નના જવાબ જે પણ ચાર માર્કના હશે તો આ થયો ઓબ્જેક્ટિવ વિભાગ જે તમારે ગૂગલ ફોર્મની અંદર છે એ ગૂગલ ફોર્મની અંદર સિલેક્ટ કરવાનો રહેશે તમારા મોબાઈલની અંદર લિંક આવશે એ લિંકની અંદર આ ક્વેશ્ચન પેપર હશે જેમના અલગ આપેલા ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનો ટિક કરવાના સિલેક્ટ કરવાના રહેશે જ્યારે બીજું 20 માર્કનું જે છે એ કેવું છે તો કે સબ્જેક્ટિવ જે તમારે લખવાનું છે લેખન સ્વરૂપનું તો એ તમારે સપ્લિમેન્ટરીની અંદર લખવાનું છે જેમની અંદર એક વાક્યની અંદર ચાર માર્કનું પૂછાશે ચાર પ્રશ્ન તો પ્રશ્નની સંખ્યા તો ચાર પ્રશ્નો હશે ચાર ના ચાર માર્ક ત્યારબાદ બે ત્રણ વાક્યની અંદરના પ્રશ્નોના ઉત્તર લખવાના એ છ માર્કના હશે પણ પ્રશ્નનો માર્ક બે માર્કનું છે એટલે છ માર્કના તો પ્રશ્નની સંખ્યા કેટલી થઈ ત્રણ ત્રણ દુને છ એટલે એ પ્રશ્નનો બે માર્કના રહેશે ત્યારબાદ ટૂંકમાં ઉત્તર આપો એટલે એના ઉત્તર તમારે જે છે એ પાંચ થી છ વાક્યની અંદર લખવાના હશે અને એ એક પ્રશ્નનો માર્ક ત્રણ હશે એટલે પ્રશ્નની સંખ્યા કેટલી તો કે બે ત્રણ દુ છ ત્રણ માર્કના બે પ્રશ્નો છ માર્ક થઈ ગયા ત્યારબાદ મુદ્દાસર ઉત્તર આપો એક જ પ્રશ્ન હશે ચાર માર્કનો વિસ્તૃત રીતે જે છે એ વિસ્તૃત રીતે તમારે અહીં લખવાનું રહેશે અને આ જે ભાગ ઉપર આપેલો છે આ બધા છે માર્ક નો અને આ પ્રશ્નની સંખ્યા તો આ રીતે ઓબ્જેક્ટિવ બાદ સબ્જેક્ટિવ પેપર તમારે હશે જે તમે આ પેપર સિલેક્ટ કરી લીધું ગૂગલ ફોર્મમાં લખી લીધું એના પછી તમને આ પેપર જે છે એ પીડીએફ સ્વરૂપની અંદર આવશે જે તમારે લખવાનું રહેશે તો આ રીતે આપણી પેપર સ્ટાઇલ રહેલી છે હવે આપણે પ્રકરણ અનુસાર કે જે પ્રમાણે વિષયની અંદર પ્રકરણો પૂછાવાના છે તો એ પ્રકરણો અનુસાર હવે આપણે વિસ્તૃત છે એ સમજૂતી મેળવીએ અને એ સમજૂતી આપણે જે છે એ ખાસ આ પ્રશ્નોના જે જવાબ છે એ અનુસાર મેળવીએ છીએ તો ચાલો સમજૂતીની શરૂઆત કરીએ એક અને બે નું રિવિઝન આપણે જોઈએ છે કેમ કે આવનારી પરીક્ષાની અંદર પ્રકરણ એક અને બે માંથી આપણે પરીક્ષા પૂછવાના છીએ પ્રશ્નપત્ર તો આ પ્રશ્નના આપણે રિવિઝન કરી જઈએ અને તમારી પાસે નવનીત રહેલી છે તો એ નવનીતમાંથી આ પ્રશ્નોના ઉત્તર પાકા કરવાના રહેશે આ બાબત ખાસ ભૂલાય નહીં તો ચાલો આપણે પ્રકરણનો આ રિવિઝનોની શરૂઆત કરીએ પ્રકરણ એક અને બે તો અહીંયા પેપર સ્ટાઇલ મુજબ તમને રિવિઝન કરાવું છું તો પેપર સ્ટાઇલ મુજબના જ આ પ્રશ્નો હશે અને એની સાથે સાથે સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ બંને ભાગો આ રિવિઝનની અંદર આવી જશે એટલે એ બાબતના ખાસ કાળજી રાખજો આ જ સ્વરૂપની અંદર તમને વિકલ્પ પૂછાશે અને આ જ રીતે તમારે જે એમનો સાચો વિકલ્પ હશે એ સિલેક્ટ કરવાનો રહેશે અને ગૂગલ ફોર્મની અંદર તમે આની પહેલા પણ એક્ઝામ આપી ચૂક્યા છો એટલે આ બાબત પણ ખાસ યાદ રાખજો ગૂગલ ફોર્મમાં તમે એક્ઝામ આપી ચૂક્યા છો
તો એ જ રીતે અને એ જ પદ્ધતિથી ફરી પાછી આપવાની છે. તો એની અંદર તમને વિકલ્પ 6 પૂછાવવાના છે. અહીંયા જે પણ આગળ વિકલ્પ આપ્યા છે તો એટલામાંથી 6 વિકલ્પ પૂછાશે, એટલે ખાસ યાદ રાખજો. રાજપૂતોએ કેટલા વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો? તો ભારત દેશને રાજપૂતોએ 500 વર્ષ સુધી આક્રમણોથી બચાવ્યું હતું. જો અહીંયા 200, 300, 400 અને 500 ક્રમશઃ આપ્યા, એટલે આપણે વિચાર કરવો પડે. તો ઓપ્શન બી 500 વર્ષ સુધી બચાવ્યો હતો. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો ગુજરાતની અંદર મલાવ તળાવ ધોળકામાં આવેલું છે. તો વિરમગામમાં તળાવ આવેલું છે પણ એ મુનસર તળાવ છે. પાટણમાં આવેલું છે પણ પાટણની અંદર આવેલું તળાવ જે છે એ અલગ છે. સિદ્ધપુરની અંદર આવેલું તળાવ છે એ અલગ છે. તો અહીંયા મલાવ તળાવ ધોળકામાં આવેલું છે. તો આપણો ઓપ્શન બી સિલેક્ટ કરવાનો રહેશે. અને તમે આ એક્ઝામ આપી ચૂક્યા છો એટલે પ્રશ્નોના ઉત્તર તમે હવે ધોરણ છઠ્ઠામાંથી સાતમામાં પહોંચી ગયા છો, એટલે એ પ્રમાણે સાતમાના પાઠ્ય પુસ્તક અનુસાર પ્રશ્નો છે, પણ પદ્ધતિ તો એ જ છે, એટલે ખાસ આ અનુસાર પાકા કરવાના રહેશે. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોને કરી હતી? તો અહમદ શાહ, હરિહર રાય અને બુકારાય, કૃષ્ણદેવરાય અને જફરખાન આવતા છે. તો એમની અંદર જો આપણે રેડ રંગથી આપણે જે છે એને સિલેક્ટ કરેલા છે. તો હરિહર રાય અને બુકારાયે જે છે એ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઓપ્શન બી 1526 ની અંદર. જો આપ અહીંયા જો બધા 1500 ની સાલ જ આપી છે. 1506, 1526, 1536, 1556. તો જો આપણે કન્ફ્યુઝ થઈ જાય એટલે ખાસ યાદ રાખજો, પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526 માં થયેલું છે. કોના અવસાન બાદ ઉત્તર ભારતના સામ્રાજ્યનું નાના નાના વિભાગોની અંદર વિભાજિત થઈ ગયા હતા? તો હર્ષવર્ધનના અવસાન પછી ઉત્તર ભારતનું સામ્રાજ્ય નાના નાના વિભાગોમાં વિભાજિત થઈ ગયું હતું. તો અહીંયા આપણે ઓપ્શન સી સિલેક્ટ કરવાનો રહેશે. ખાસ આ રીતે હશે. 2 સેકન્ડ આપું છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. કેમ કે આ પ્રશ્નો જ તમારે ફરી પાછા છે એ વર્કશીટની અંદર આવશે, એટલે હોમવર્કમાં પણ આ પ્રશ્નો જ લખવાના છે. ખાસ જોતા જજો. ત્યાર પછી અજય મેરુ નગર વર્તમાન સમયમાં ક્યાં નામે ઓળખાય છે? તો અજય મેરુ નગર વર્તમાન સમયની અંદર અજયમેર, અજમેર તરીકે ઓળખાય છે. તો અહીંયા ખરા ખોટામાં અજય મેરુની જગ્યાએ તમને અજય નગર પૂછવું હોય અથવા તો અજય ગઢ પૂછેલું હોય તો અજય મેરુ નગર છે, સમજાણું, એટલે એ રીતે પણ પૂછાઈ શકે છે. તો અજમેર વર્તમાનમાં ઓળખાય છે. રાણીની વાવ કોને બંધાવેલી હતી? તો અહીંયા ક્યાં આવ્યું છે એ નથી પૂછ્યું, કોને બંધાવી હતી એ પૂછ્યું છે. તો રાણીની વાવ ઉદયમતીએ બંધાવેલી હતી. જો ઓપ્શન આપેલા છે ઉદયમતી, તારામતી, નીલદેવી, દુર્ગાદેવી. જો દેવી વાળા બે ઓપ્શન છે, મતી વાળા બે ઓપ્શન છે, એટલે ખાસ ભૂલ ન થાય ધ્યાન રાખજો. રાણીની વાવ ઉદયમતીએ બંધાવેલી હતી. દિલ્હી સલ્તનતનો સમયગાળો નીચેમાંથી કયો છે? કે દિલ્હીની અંદર સલ્તનત સમયગાળો કયો છે? તો કે ઈસવીસન 1206 થી 1290, 1290 થી 1320, 1206 થી 1526, 1192 થી 1414. તો એમનો સમયગાળો કયો છે? તો કે 1206 થી 1526 સુધીનો સમયગાળો દિલ્હી સલ્તનતનો છે. ખાસ યાદ રાખજો ઓપ્શન સી દિલ્હી સલ્તનતનો સમયગાળો. રાજપૂત યુગમાં કર રૂપે જમીનની ઉપજનો કેટલામો ભાગ લેવામાં આવતો હતો? તો રાજપૂત યુગમાં જમીનની 6ઠો ભાગ છે એ કર સ્વરૂપે લેવામાં આવતો હતો. ઈસવીસન 1525માં સોમનાથ પર ચડાઈ કરી સંપત્તિ કોને લૂંટી હતી? તો કે મોહમ્મદ ગજનીએ છે એ ચડાઈ કરી અને સોમનાથ મંદિરની સંપત્તિ છે એને લૂંટેલી હતી, એટલે ખાસ યાદ રાખજો મોહમ્મદ ગજની ઓપ્શન બી. દિલ્હી સલ્તનતમાં પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો દિલ્હી સલ્તનતની અંદર પ્રથમ મહિલા શાસક હતી રજિયા સુલતાન. યાદ રાખજો ઓપ્શન એ રજિયા સુલતાન. તો આના માટે પણ 2 સેકન્ડ આપું છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન, યોગ્ય વિધાનો વડે ખાલી જગ્યા પૂરો, તો આપણે પણ એ જ રીતે હશે. અને જો આમાં બ્રેકેટમાં જવાબ આપ્યા છે તો એમાં પણ બ્રેકેટની અંદર જવાબ આપેલા હશે. તો એ બ્રેકેટમાં આપેલા જવાબોમાંથી જ આપણે ઉત્તર શોધવાનો છે, પોતાની જાતે નહીં.
તો બ્રેકેટ માં જે જવાબ આપેલા હશે એમાંથી નજર છે, પણ બ્રેકેટ માં એ જવાબ આડાવડા હશે, તો એ જવાબ આડાવડા હશે તો એ આપણે ક્રમશ જે ખાલી જગ્યા આપી છે તો એ પ્રમાણે એમાંથી લખવાના રહેશે. તો આવું બ્રેકેટ આપેલું હશે એટલે ખાસ એ બ્રેકેટ માં જોઈને જવાબ લખજો, સિલેક્ટ કરજો. રાણી ખાલી જગ્યાએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી, તો એ રાણી કોણ હતા? તો કે રાણી ઉદયમતી. ઉપર બ્રેકેટમાં મેં તમને ઉદાહરણ રૂપે અમુક અમુક જવાબો આપેલા છે તો એ રીતે આડાવડા હશે, પણ એ આપણે જવાબને યોગ્ય રીતે ગોઠવવા. ખજુરાહોના મંદિરો તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત છે, તો ખાલી જગ્યા ક્યુ થયું? ખજુરાહો. જો એની નીચે અંડરલાઈન આપી જ છે, એ અંડરલાઈન આપી છે, એ ખાલી જગ્યાનો ખાલી જગ્યા પૂછાયેલી હતી, એટલે કે આ ખાલી જગ્યા એવી રીતે પૂછાય. ખાલી જગ્યાના મંદિરો તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયા હતા, એમાં ક્યાં આવશે? ખજુરાહોના મંદિરો. એ ઉપર બ્રેકેટમાં આપેલું હોય તો જોવાનું. ખાલી જગ્યા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો, તો કર્ણદેવ વાઘેલા છે એ વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. તો જો બ્રેકેટમાં કર્ણદેવ આપેલું છે, આપણે સિલેક્ટ કરવાનું કર્ણદેવ, વાઘેલા તો લખેલું જ છે એમાં. ઈસવીસન ખાલી જગ્યામાં પોલો રમતા ઘોડા પરથી પડી જવાથી કુતુબદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું, તો ઈ પોલોની રમતમાં ઘોડા પરથી પડી જવાનું, તો ઈસવીસન સાલ આપી છે. તો જો ઉપરના બ્રેકેટમાં આપી છે, પેલી જ છે 1210, તો ઈસવીસન 1210 માં પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જતા કુતુબદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું. પાંચમું, ઈસવીસન 1700 થી 1200 વચ્ચેના ખાલી જગ્યાના વર્ષના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. તો 700 થી 1200 વચ્ચેનો સમયગાળો એટલે કેટલા વર્ષ થયા? તો કે 500 વર્ષના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. ઇતિહાસકાર મીનાશ એ સિરાજ ખાલી જગ્યા રજિયા સુલતાનના સમયમાં ભારતની મુલાકાતે આવ્યો હતો. તો જો મીનાશ એ સિરાજ ખાલી જગ્યાનો જવાબ થાય, નીચે અંડરલાઈન આપેલી છે ને. દિલ્હીમાં કુતુબ મિનારનું બાંધકામ સુલતાન ખાલી જગ્યાએ શરૂ કરાવ્યું, તો એનું બાંધકામ શરૂ કરાવ્યું હતું કુતુબદ્દીન ઐબકે, પણ પૂરું કોને કરાવ્યું હતું? ઇલ્તુત્મીશે. એટલે આ ખાલી જગ્યા તમને એ પણ પૂરું પૂછાઈ શકે કે અહીંયા પૂછ્યું છે કે શરૂ કોને કરાવ્યું હતું? તો કે કુતુબદ્દીન ઐબકે, પણ જો પૂર્ણ કરાવ્યું હોય તો ઇલ્તુત્મીશ આવે. એટલે બંને બાબતો યાદ રાખજો. પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું, તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયેલું હતું. એ બાબત ખાસ યાદ રાખજો. આગળના વિકલ્પમાં પૂછાયું હતું કે પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું, એ બંને બાબત યાદ રાખજો, કઈ સાલમાં અને કોની કોની વચ્ચે. અહીંયા પણ તમને 2 સેકન્ડ આપું છું, અને અહીંયા 8 ખાલી જગ્યા આપેલી છે, 8 માંથી આપણે 3 પૂછાઈ શકે છે, એટલે ખાસ પકી કરજો અને આ ખાલી જગ્યા સ્ક્રીનશોટ લેતા જજો. CW વર્ક બુક જે સીટ આવશે તો તમારે રફ બુકમાં પણ લખવાનું થશે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો રાજપૂત યુગ દરમિયાન રાજાઓ, જો વિધાનો ખાસ વાંચવા, વાંચી અને એને સમજવા, કેમ કે એ વિધાનો તમે વાંચીને સરખી રીતે સમજશો તો પણ ખરા ખોટાના જવાબો છે એ તમને મળી જશે. તો રાજપૂત યુગ દરમિયાન રાજપૂત રાજાઓએ ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી, તો આ વિધાન ખરું છે. કેમ કે પાઠની શરૂઆતની અંદર જ પ્રસ્તાવના હતી, પ્રસ્તાવનામાં જ આ વાક્ય આપેલું છે, એટલે આ વાક્ય ખરું છે. તો એમાં ખરાનું જે, કેમ કે આપણે જે સિલેક્ટ કરવાના છે ગૂગલ ફોર્મમાં, તો એમાં ખરું અને ખોટું બે જ ઓપ્શન આપેલા છે, તો એમાં ખરાનો ઓપ્શન સિલેક્ટ કરવાનો. અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે, તો ખોટું આવશે. કેમ કે જો અજયપુર આપ્યું છે, તો અજયપુર નામનું નગર નહોતું, એ નગરનું નામ શું હતું એ આપણે આગળ આવ્યું હતું, તો અજય નેહરુ નામનું નગર હતું, અજયપુર નતું, અજય નેહરુ હતું. એટલે ખાસ જો એ એક શબ્દની અંદર જ રહેલી ભૂલને કારણે વિધાન ખોટું પડે છે. કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો પ્રથમ શાસક હતો, તો આપણે આગળ જ હમણાં ખાલી જગ્યામાં જોયું હતું કે કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો, પ્રથમ નતો, એટલા માટે અહીંયા વિધાન ખોટું પડે. કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો તો હતો, પણ પ્રથમ નહીં છેલ્લો શાસક હતો, એટલા માટે આ વિધાન ખોટું છે. સંગીત અને નૃત્યના ઉત્તેજનને કારણે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે, તો આ વિધાન ખોટું છે. સંગીત નતું, સાહિત્ય હતું, સંગીત અને સાહિત્ય, નૃત્ય નતું, તો એને અહીંયા જો સંગીત અને નૃત્ય આપ્યું છે, તો નૃત્ય નહીં સાહિત્ય, એટલે આ વિધાનને કારણે પણ, આ શબ્દને કારણે પણ અહીંયા વિધાન ખોટું પડે છે, યાદ રાખજો.
રજિયા સુલતાન દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા હતી. તો આ વિધાન ખરું છે, દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા રજિયા. શેરશાહ હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તો આ વિધાન પણ ખરું છે. મુઘલ યુગ દરમિયાન છે એ શેરશાહે હુમાયુને હરાવ્યો હતો અને પોતાનું શાસન જે છે એ સ્થાપેલું હતું. તો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો આગળ. હવે બંધ બેસતા જોડકા જોડો. તો એની અંદર જો આ જે સ્વરૂપમાં જોડકા આપેલા છે, ત્રણ આપેલા છે, એની સામે એ બી સી ઓપ્શન હશે, અવિભાગ અને બ વિભાગ. પછી નીચે આવી જ રીતે ઓપ્શન આપેલા છે અને જેમાં આખો સાચો ઓપ્શન હોય એ સિલેક્ટ કરવાનો. તો યાદ રાખજો, આખો સાચો ઓપ્શન હોય એ સિલેક્ટ કરવાનો છે. તમે આ રીતે આપી ચૂક્યા છો એટલે તમને કેવું ન પડે, પણ રિમાઇન્ડર આપવું પડે કેમ ભૂલી ગયા હોય તો. એટલે યાદ રાખજો, જે સાચો જવાબ હશે એ સિલેક્ટ કરવાનો રહેશે. પણ ત્રણે ત્રણ ઓપ્શન સાચા પડતા હોય એ આપણે આમાં જે છે એ તમને બ્લેક રંગમાં દેખાય છે ઘાટા, એ જવાબ છે. એટલે તમને સમજાઈ જશે એટલે એ રીતે સિલેક્ટ કરવાનું. રાણીની વાવ કોને બંધાવેલી હતી? તો કે રાણીની વાવ ક્યાં આવી છે? તો કે પાટણમાં. રુદ્ર મહાલય ક્યાં આવેલું છે? તો કે સિદ્ધપુર ની અંદર. અને મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકામાં. તો અહીંયા શું થશે? તો કે પેલાની સામે બી, બીજાની સામે સી અને ત્રીજાની સામે એ. તો એવો ઓપ્શન આમાં કયો છે? તો કે ઓપ્શન સી. એ ઓપ્શન સી આપણે સિલેક્ટ કરવાનો રહેશે. તો આગળ એ અને બી આપેલું છે તો એમની અંદર તમે જોઈ શકો છો, પેલાની સામે એ, બીજાની સામે બી, ત્રીજાની સામે સી, સામે સામે આપી દીધું. તો ઘણી વખત એવું જોડકું સાચું હોય શકે, પણ અહીંયા એવું નથી, એટલે એ બાબત યાદ રાખજો. ત્યારબાદ અહીંયા વંશના સ્થાપક પૂછ્યા છે, કોણ વ્યક્તિઓ હતા અને સામે બ વિભાગમાં વ્યક્તિના નામ આપ્યા, વાસુદેવ, વનરાજ ચાવડા અને કૃષ્ણરાજ. તો આવી રીતે એના સ્થાપક રહેલા છે, કંઈ ખાસ જોજો. તો પરમાર વંશનો સ્થાપક કોણ હતો? તો કે કૃષ્ણરાજ. ત્યારબાદ ચૌહાણ વંશનો સ્થાપક? તો કે વાસુદેવ. અને અણહિલવાડ પાટણનો સ્થાપક? તો કે વનરાજ ચાવડા છે, એ વનરાજ ચાવડાજી એમના સ્થાપક હતા. તો આ રીતે હવે આપણે જોવાનું કે હવે નીચેમાંથી ક્યાં ઓપ્શનો છે એ સાચા રહેશે. તો કે પેલાની સામે બી, પરમાર વંશનો સ્થાપક વનરાજ ચાવડા. હવે નહીં તો હવે આગળનો વચાય. પછી એવી જ રીતે બીજું છે તો બીજા સાચું છે, વાંચી જવાનું. પણ તો આપણે ત્રીજો વિકલ્પ જોઈ લે. તો કે પેલાની સામે એ, બીજાની સામે બી અને ત્રીજાની સામે સી, સામે સામે આપી દીધું છે. એ કદાચ ના પણ હોય અને હોય પણ શક્ય. એટલે જોવાનું ખરા, વિચારવાનું, પણ આપને સાચા જવાબ આવડતા હોય તો આપણું જોડકું સાચવું પડે. એટલે એવી રીતે ખાસ પાકું કરજો. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બે સેકન્ડ આપું છું. ત્યારબાદ આગળ નીચેના પ્રશ્નના ઉત્તર માગ્યા મુજબ લખો. તો તમને પ્રશ્ન એક શબ્દમાં પણ પૂછાશે અને એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછાશે. તો તમારે એના જવાબો છે એ લખવાના રહેશે. અહીંયા મેં તમને પ્રશ્નો આપેલા છે જેના જવાબ તમારે નવનીતમાંથી શોધીને લખવાના રહેશે. એનું કારણ શા માટે? તો કે જો નવનીતમાંથી શોધીને તમે લખશો તો તમારી પ્રશ્નોનો જવાબ પાકો પણ થઈ જશે. અને અહીંયા હું પ્રશ્નોના જવાબ પણ બોલતો જાઉં છું, પણ એ જવાબ મોટા પણ હોઈ શકે. એટલે તમે નવનીતમાંથી જોઈ અને પાકા કરજો. અને જ્યારે છે એ વર્કશીટમાં લખવાનું થાય તો એ વર્કશીટમાં પણ નવનીતમાંથી જોઈ એનો જવાબ લખજો. એટલે તમને શું છે એ પાકું થઈ જાય. તો આ રીતે તમે પાકું કરશો એટલે તમારા પૂરામાંથી પૂરા માર્ક આવી શકે છે. તો આપણે ચાલો આ પ્રશ્નોના જવાબ છે એ જોઈએ છીએ. પરંતુ આ પ્રશ્નોના જવાબ તમારે નવનીતમાંથી શોધીને ખાસ લખવાના છે, એ બાબત ભૂલાય નહીં. તો ક્યાં સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? તો એ આપણે આગળ પણ આવી ગયું. 500 વર્ષનો સમયગાળો, ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધીનો જે સમયગાળો છે તો એ 500 વર્ષનો સમયગાળો રાજપૂત યુગ કહેવામાં આવે છે. ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું હતું? તો કે ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિ નામે ઓળખાયું હતું. તો આ પ્રશ્નોના જવાબ મને તો આવડે છે, પણ તમે નવનીતમાંથી શોધીને લખજો જેથી તમને પણ એ પ્રશ્નોના જવાબ આવડી શકે. એટલે ખાસ યાદ રાખજો. તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526 ની અંદર થયું હતું. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે આ યુદ્ધ શરૂ થયું હતું. તો જો એક માર્કની અંદર તો માગ્યા મુજબ આપેલા છે, એનો જવાબ એક શબ્દમાં છે, એક વાક્યમાં છે અને
વિસ્તૃત પણ છે તો આની અંદર પ્રશ્નો 1 માર્કના 2 માર્કના 3 માર્કના અને 4 માર્કના પ્રશ્નો છે તો તમે જોઈને સારી રીતે લખજો કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યને દક્ષિણના રાજ્ય કહે છે તો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યને દક્ષિણના રાજ્ય કહે દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજનાઓ ઓળખાય છે તો દિલ્હીની અંદર તુગલક વંશની અંદરના એક શાસક છે એની યોજના છે ઈ તરંગી યોજના ઓળખાય છે મેં તમને શાસકનો વંશ કહી દીધો હવે ઈ શાસકનું નામ તમારે શોધી અને પાકું કરવાનું રહેશે સાથે સાથે ઈ પાઠની અંદર આપણે આ તરંગી યોજનાઓ વિશે વિસ્તૃત પણ સમજાવ્યું છે તો તમને ઈ YouTube ની અંદરના વિડીયોમાં પણ મળી જશે એટલે આપણે આ પ્રકરણો 1 અને 2 છે તો એના વિડીયો પણ તમે ફરીથી જોઈને આ બધા પ્રશ્નોના જવાબ તમને અમુક અમુક માંથી પણ મળી શકે છે એટલે ખાસ તમે ઈ જોઈ શકો કયા સમયને મધ્ય યુગ કહે છે તો આપણે આગળ જોયું રાજપૂતનો સમયગાળો હતો એ મધ્યયુગ તો ઈસવીસન જે 700 થી 1200 સુધીનો સમયગાળો છે એ મધ્યયુગ કહેવામાં આવે છે તો આ બધા પ્રશ્નોના જવાબ તમારી પાસે છે તો ખાસ એ જવાબ પાકા કરજો ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો તો ગુજરાતનો પ્રથમ સુલતાન કુતુબદ્દીન ઐબક હતો કેમ કે સલ્તનતની શરૂઆત એને કરી હતી તો એ બાબત પણ યાદ રાખજો પણ વાસ્તવિક રીતે જે છે એ ઇલ્તુત્મિશ હતો તો એ બાબત પણ જોઈ જજો એટલે એ પ્રમાણે નવનીતમાંથી જવાબ શોધી અને લખવાનો રહેશે સુલતાનના મંત્રીમંડળમાં ક્યાં ક્યાં વિભાગો હતા તો સુલતાનના મંત્રીમંડળમાં 3 વિભાગો હતા પ્રાંતિક વિભાગ ત્યારબાદ સમિતિ અને સ્થાનિક તો આવા 3 વિભાગો છે એ પ્રાંતિક કેન્દ્રીય અને સ્થાનિક એવા 3 વિભાગો પાડવામાં આવેલા હતા હરિહર રાય અને બુકારાયના ગુરુ કોણ હતા તો હરિહર રાય અને બુકારાયના ગુરુ હતા ગુરુ વિદ્યારણ્ય અને એ વિદ્યારણ્યના નામ ઉપરથી જ એમને પેલા પોતાના ગુરુના નામ પરથી જ નગરનું નામ રાખવામાં આવેલું હતું એમના ગુરુ હતા વિદ્યારણ્ય તો એ ખાસ એ પણ યાદ રાખજો રાજપૂત યુગ સમય દરમિયાન વેપાર વાણિજ્ય કેવા પ્રકારનું હતું તો રાજપૂત યુગ દરમિયાન વેપાર વાણિજ્યની અંદર કર લેવામાં આવતો હતો અલગ અલગ પ્રકારમાં છે એ વેપાર કરવામાં આવતો હતો વસ્તુ વિનિમય કરવામાં આવતો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ અમુક સમયે સોનાના ચાંદીના સિક્કાઓ દ્વારા છે એ વેપાર થતો હતો તો આ રીતે વેપાર વાણિજ્ય મોટો પ્રશ્ન છે તો તમે નવનીતમાંથી જોઈને જાણે છે એ લખજો દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં ટૂંકમાં જણાવો તો જો બે પ્રશ્નને તો દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થાને ટૂંકમાં જણાવી હોય તો એ દિલ્હી સલ્તનતના બધા વંશોને જણાવવા પડે અને એ બધા વંશનો કેટલો કેટલો સમયગાળો હતો એ જણાવવો પડે તો આ બધી દ્વારા છે એ સલ્તનતને આપણે ટૂંકમાં સમજી શકીએ તો એ તમને 4 માર્કમાં કે 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે તો તમે નવનીતમાંથી જોઈ અને એને પાકું કરજો લખજો દિલ્હી સલ્તનતના સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો તો આ પ્રશ્ન પણ નવનીતમાંથી તમને મળી જશે હું કહેતો નથી એનું કારણ છે કે આ પ્રશ્નો મોટા છે 3 માર્કની 2 માર્કની અંદર પૂછાય એટલે તો દિલ્હી સલ્તનતના સમય દરમિયાન અલગ અલગ પ્રકારના સ્થાપત્યનું વર્ણન કરેલું છે તો એ બધા સ્થાપત્ય એટલે કે કુતુબ મિનાર છે ત્યારબાદ ઢાઈ દિનકા ઝોપડા છે પછી મસ્જિદ કિલ્લાઓ તળાવો આનું બાંધકામ કર્યું હતું ને તો એ બધા સ્થાપત્યમાં આવે તો એનું વર્ણન કરવાનું રહેશે જેમાં રાણીની વાવ આવે મુનસર તળાવ આવે રુદ્ર મહાલય આવે તો આવા બધા છે એ સ્થાપત્ય સલ્તનત કાળ દરમિયાન બનેલા હતા એના વિશે માહિતી મળેલી છે રાજપૂતોના ગુણો ક્યાં હતા તો કે ભાઈ રાજપૂતોના 4 ગુણો આ તમને પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાઈ શકે કે રાજપૂતો છે ઈશાને આવેલાનું રક્ષક કરતા હતા રાજપૂતો ગૌ પાલક ગૌ બ્રાહ્મણ રક્ષક હતા ગાયો અને બ્રાહ્મણોનું રક્ષણ કરતા હતા રાજપૂતો ક્યારે પીછે હટ કરે નહીં રણ મેદાનમાં પોતાનો જીવ હોય જાય પણ એ ભાગ્ય નહીં રણ મેદાન છોડીને ક્યારે ભાગ્ય નહીં એટલા બહાદુર હતા અને રાજપૂતો જે છે એ એમની અંદર વીરતા સાહસ નિડર આવા જેવા ગુણો રહેલા હતા તો આ પ્રશ્ન પણ મોટો છે નવનીતમાંથી જોઈ એનો ઉત્તર લખજો દિલ્હી સલ્તનતના શાસનનો અંત જણાવો તો દિલ્હી સલ્તનતના શાસનનો અંત કેવી રીતે આવ્યો હતો તો આપણે એને પણ તમને શોર્ટમાં જણાવી દઉં તો કે દિલ્હીની અંદર જે કંઈ પણ સુલતાનો હતા તો એ સુલતાનોની અંદર છેલ્લે આવેલા તુગલક અને લોદી વંશ છે તો એ લોદી વંશ અને સૈયદ વંશના શાસકો નબળા પડી ગયા અને આ શાસકો નબળા પડવાના કારણે છે એ સલ્તનત સમય દરમિયાન મુઘલોએ યુદ્ધ કર્યું અને આ મુઘલોએ યુદ્ધ કરતા એ લોકો જીતી ગયા અને દિલ્હી સલ્તનતનો અંત આવ્યો જેમની અંદર છેલ્લો સમ્રાટ જે છે ઇબ્રાહિમ લોદી હતો ઇબ્રાહિમ લોદી હારી ગયો દિલ્હી સલ્તનતનો અંત આવ્યો કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો તો આનો જવાબ પણ તમને નવનીતમાંથી મળી જશે શોધીને તમે લખી શકો છો કેમ કે આનો જવાબ મોટો થાય કેમ કે પૂછવામાં આવે કે ભાઈ
કૃષ્ણદેવરાય છે એ આ વંશની અંદર થઈ ગયા. કૃષ્ણદેવરાયે સંગીત અને સાહિત્યની અંદર સારા એવા પ્રમાણમાં ગ્રંથો લખ્યા હતા, જેને કારણે આંધ્રના ભોજ કહેવામાં આવતા હતા. કૃષ્ણદેવરાય છે એ વંશના પ્રતાપી રાજા હતા. તો આવી માહિતી એના વિશે લખવાની છે તો એ તમે નવનીતમાંથી જોઈ અને લખી શકો છો. તો આ પ્રશ્નોના જવાબ તમે લખી અને પાકા કરજો, જેના કારણે તમે છે એ પૂરેપૂરા માર્ક તમને મળી શકે એવી મહેનત કરજો. બે સેકન્ડ આપું છું, સ્ક્રીનશોટ લઈ શકો છો પ્રશ્નનો. ચાલો આગળ. સક્સેસ, વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. તો તમારી ભવિષ્યની અંદર આવનાર એક્ઝામ માટે જે છે એ તમને સક્સેસ મળે એટલા માટે આપણે આ છે એ રાખેલું છે, અને એના માટે તમારે ખાસ હાર્ડવર્ક કરવું જોઈએ અને ખાસ બાબત યાદ રાખજો. અને અહીંયા આપણે રિવિઝન અહીંયા પૂર્ણ કરીએ છીએ. સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે, આ તમને સરસ રીતે સમજાઈ ગઈ હશે એવી આશા રાખું છું. અને આ પ્રશ્નો સાથે સાથે અમુક આ સિવાયના પણ પ્રશ્નો તમને પૂછાઈ શકે છે, પરંતુ એવા એકાદ બે પ્રશ્ન જ હશે, વધુ પ્રમાણમાં આ રિવિઝનમાંથી ન જશે. પરંતુ તમારી પાસે રહેલા મટીરિયલમાંથી તમે આ પ્રશ્નો અને આના સિવાયના પ્રશ્નો પણ તમારે પાકા કરવાના રહેશે. ધન્યવાદ.